રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ગોદામ દેવલિયા નેશનલ હાઈવે 56 પર ગોદામ દેવલિયા રોડ ઉપર ગૂંઠણ સમા ખાડા રાજકીય નેતાઓને ચેલેન્જ સમાન સામ્રાજ્યથી નીકળી છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થઈ નેશનલ હાઈવે નંબર 56 મુંબઈ સુધીનો ટ્રાફિક અવરજવરનો રસ્તો ટોલ વિનાનો હોય વધુ પડતા વાહન ચાલકો આ નેશનલ હાઈવે 56નો ઉપયોગ વધુ પ્રમાણમાં કરે છે ત્યારે આ રસ્તેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જઈ શકાય છે ત્યારે આ રસ્તે હાલમાં 3 દિવસ કેવડિયા ખાતે રાષ્ટ્રીય શિબિર યોજાઈ ત્યારે જિલ્લા વહીવટીતંત્રના વડા તેમજ સંસદ સભ્ય તેમજ રાજકારણીઓ આ ઉખડખાબડ રસ્તેથી જ પસાર થયા હતા ત્યારે ગૌધામ દેવલિયા નેશનલ હાઈવે ઉપર ગૂંઢણસમા ખાડા પડી ગયા છે જાણી ચાવડીના અધિકારીઓ ઓફિસમાં બેઠા બેઠા વહીવટ કરતા હોય તેમ આ રસ્તે પ્રત્યે ધ્યાન આપતા નથી વાહન ચાલકો પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે વધુ દુઃખની વાત એ છે કે નર્મદા જિલ્લાનું ભાદરવા ગામ છોટાઉદેપુરના સંસદ ગીતાબેન રાઠવાએ દત્તક લીધેલું ગામ છે ત્યાં અવારનવાર સંસદ મુલાકાત લેવા આ રસ્તેથી જ પસાર થાય છે ત્યારે શું આ રોડની આ ખખડધ્વજ દશા જોઈને અધિકારીઓને ફરિયાદ નહીં કરે હોય તેવો પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે ત્યારે આ રોડ ઉપર અધિકારીઓ ક્યારે ધ્યાન આપી ખાડા પુરાવી વાહન ચાલકોની મુશ્કેલી હલ કરશે તેવો એક પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે અલ્લા રખા પઠાણ ZSTV નસવાડી